જેમાં શું આવે છે, આપણે એક બુકમાં અંક 1 થી 20 સુધી લખ્યો, બરોબર છે? હવે આજે સમરસપોતિ 2 માં શું સુધી આવ્યું છે, ક્યાં સુધી આવ્યું છે? તો કે અંક 1 થી 30 સુધી. તો હવે આજે આપણે 1 થી 30 સંપૂર્ણ તમને અહીંયા બોલતી જાઉં છું. એ રીતે તમે તમારી બુકમાં મોડેલ લખજો, કોઈની મદદ લેતા નહીં, અને તમને હું જે કહું એ રીતે લખજો. હું લખું છું, પછી તમે તપાસ કરજો કે તમે કેટલું સાચું લખ્યું છે, કેટલું ખોટું લખ્યું છે, બરોબર? ચાલો તો પહેલા શરૂઆતથી લખીએ. અંક 1 થી 30, એમાં પહેલું લખો એકડે, એક બગડે, બે તગડે, ત્રણ ચોગડે, ચાર પાંચડે, પાંચ છગડે, છ સાતડે, સાત આઠડે, આઠ નવડે, નવ અને એકડે મીંડે 10. આ રીતે તમારે આજે 1 થી 10 અંક તો પૂરા કરવાના જ છે. આપણે રોજ લખીએ છીએ, મેં તમને કીધું છે એ રીતે, કે બુકમાં આપણે ગમે તે અંક શીખીએ, પરંતુ 1 થી 20 અંક સુધી અત્યાર સુધી કહેતા હતા, પરંતુ હવે આ બુક પછી 1 થી 30 અંક રોજ લખી નાખવાના, જેથી આપણા મગજમાં ફિક્સ યાદ રહી જાય, બરોબર? હવે એકડે 1 થી 10 ની લાઈન પૂરી થાય છે, ત્યાર પછી કઈ લાઈન આવે છે? તો કે 2 એકડાની, બરોબર? તો 2 એકડા કેમ બોલાય? તો કે 2 એકડા 11, એકડે બગડે 12, મારી સાથે સાથે બોલો, એકડે તગડે 13, સરવાસ. ઘણા લોકો બોલે છે, ઘણા ઊંધે ઊંઘા લખે છે, તો એ ખોટું છે. હવે આવશે એકડે ચોગડે 14, ત્યાર પછી આવશે એકડે પાછળ 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19 અને બગડે મીંડે 20. આ રીતે પૂર્ણ થઈ ગયું. સરસ. આ કેટલા અંક પૂરા થયા? તો કે અંક 1 થી 20. હવે બીજી લાઈન કઈ આવશે ત્યાર પછી? સાબર છેલ્લે શું આવ્યું? તો કે બગડો. હવે કેની લાઈન આવશે? તો કે બગડાની. હવે સરસ આવશે બગડે, એકડે 21, બે બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાછળે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, તગડે મીંડે 30. આ રીતે 1 થી 30 અંક આપણે અત્યાર સુધી સમરસપોતી 2 માં પૂર્ણ કર્યા, જેમાં ગણતરી કરવાનું ભણાયું હતું, જેમ કે ચિત્રો ગણો અને અંક લખો, સાચી સંખ્યા લખો, પછી મીંડા ગણો, એ રીતે ભણાવતું હતું. આ રીતે બરોબર આ રીતે આપણે ગણ્યા, યાદ કરજો, તમે યાદ આવ્યું કે ન? આ સંખ્યા ગણવાની કેટલી છે? તો 1 2 3 4, આખાનામાં ચોગડે 4. આ કેટલી સંખ્યા છે? તો કે 3, આખાનામાં તગડે 3. આ રીતે આપણે સમરસપોતી 2 માં લેસન ગણિતનું પૂર્ણ કર્યું. એમાં હવે આપણે આગળ શું કરવાનું છે? તો કે આગળ અત્યારે અધ્યાય પૂરું થઈ ગયું છે, તો અહીંયા અટકી જવાનું નથી. હવે બુક આપણે ત્રીજી શરૂ થશે, સમરસપોતી 3 જે શરૂ થશે, એની અંદર આપણે હવે તો 100 સુધી સીધું આવી જશે. તો હવે તમારે રોજ એનો મહાવરો કરવાનો અને લખવાનો, દરરોજ લખવાનો, લખશો તો જ તમને યાદ રહેશે. એકડે 1 થી 30 સુધી તો છે, એવી રીતે ચોકડાની લાઈન પણ લખવાની, તગડાની લાઈન પણ લખવાની. હવે આપણે 3ની લાઈન આજે બોલીએ, 50 સુધી પૂર્ણ કરીએ, બરોબર? તગડે એકડે 31, તગડે બગડે 32, બે તગડા 33, તગડે ચોકડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, ચોગડે મીંડે 40. આપણે ક્લાસમાં બધા આ રીતે બોલતા હોય છે ને જોરથી, તો હું વિડીયોમાં બોલું એ રીતે તમે પણ ઘરમાં તમારે એ રીતે જ બોલવાનું, જેમ કે તમને એવું જ લાગે છે કે તમે ક્લાસમાં જ છો, બધા આપણે સાથે જ છીએ. આ રીતે જેમ હું બોલું છું એ રીતે 1 થી 50 અંક સુધી તમારે ઘરે પણ બોલવાનું છે અને યાદ રાખવાના છે. યાદ રાખશો
એટલે તમને આખો એપિસોડ નામ મોઢે આવડી જશે બરોબર. હવે આ બુકમાં તમારે ગણિતના વિષયની અંદર જો એ કંઈ પેજ ક્યારે અધૂરું રહી ગયું હોય તો એ ભૂલ્યા વગર પૂર્ણ કરવાનું છે. હું થોડાક સમયની અંદર જ તમને મેં પહેલાં કીધેલું છે